સમાચારમાં આગળ જો વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં અનુબંધ ફાઉન્ડેશન અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા વડીલો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સીએમ શેઠ ફાર્મ હાઉસ ખાતે આ પસંદગી સંમેલનનું આયોજન કરાયું એકલવાયુ જીવન જીવતા વડીલો માટે એક અનન્ય અને અનોખા જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતભરમાં વડીલોના બ્યાસી સંમેલનની ભવ્ય સફળતા બાદ રાજકોટ ખાતે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આજકાલ છોકરાઓ પાસે ટાઈમ નથી સાઠ વર્ષ પછી જે એકલતા અનુભવતા હોય પતિ પત્ની ગુજરી ગયો હોય એને એક સાથીદારની જરૂર હોય છે તો એને નવું જીવન મળે પાનખરમાં બી વસંત આવે એટલા માટે અમારો પ્રયાસ છે મોટી ઉંમરે કોને કહેશે કે મારે લગ્ન કરવા છે કે પ્રેમ કરવા છે અને અમે સમજીએ કે લગ્ન અને પ્રેમ કરવા માટે ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી અને એકલતા એક સ્લો પોઈઝન છે એનું જીવન ખતમ થઈ જાય અને નવેસરથી જો નવું પાત્ર મળી જાય તો પાંચ દસ આયુષ્ય વધી જાય એટલે અમારો પ્રયાસ છે કે સાઠ વર્ષ પછી પણ લગ્ન કરવા જોઈએ એ કોને કહે એટલે અમે એક પ્લેટફોર્મ આપીએ છીએ અમારું ત્યાંશીમો સંમેલન છે ઓલ ઇન્ડિયામાં કાશ્મીરથી કન્યાકુમારી ગુજરાતથી આસામ અમે બ્યાસી સંમેલન કરીને આવ્યા તો અમે એક અનોખો પ્રયાસ કરીએ છીએ કે જીવનમાં એકલતા અનુભવતા હોય એને ડિપ્રેશન આવતું હોય એ કેટલું વાંચે કેટલું ટીવી જોવે અને એક સાથીદારની જરૂરની જરૂર વાત કરનારું જોઈએ પ્રેમ કરનારું જોઈએ એ અમે એમને પાત્ર શોધી આપી છે અમે અત્યાર સુધીમાં બસો પાંચ લગ્ન કરાવી ચૂક્યા અને અમારી પાસે ઓલ ઇન્ડિયાના પંદર હજારથી વધારે બાયોડેટા છે અમારે એ જે અમે એવું ઈચ્છીએ છીએ કે દીકરો પપ્પાને લઈને આવે દીકરી મમ્મીને લઈને આવે પુત્ર વધુ સસરાને લઈને આવે તો સોનામાં સુગંધ પડે અમારો પ્રયાસ એટલો જ છે કે એમને નવજીવન મળે અને પાછલી ઉંમર એક સાથીદાર મળે એ જ અમારો હેતુ છે મુખ્ય આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું